ગુડ આફ્ટરનૂન, કેમ છો બાળકો? મજામાં છો? ચાલો આજે તો આપણે નવી નવી રમત રમવાના છે. તમે બધા રમત રમવા માટે રેડી રેડી છો ને? ઓકે, ચાલો તો હવે આપણે રમત શરૂ કરીએ. જુઓ, હવે આપણે અહીં ચાર નાની વાટકી મૂકેલી છે અને એક કાચનું બાઉલ છે. કાચના બાઉલમાં આપણે અલગ અલગ ચાર પ્રકારના કઠોળ મૂકેલા છે અને નાની વાટકી છે એની અંદર પણ એક એક આપણે કઠોળના દાણા મૂકેલા છે. હવે જે કઠોળના દાણા નાની વાટકીમાં મૂકેલા છે તે જોઈને કાચના બાઉલમાંથી આપણે કઠોળના દાણા લઈ અલગ અલગ વાટકીમાં મૂકવાના છે. જે બાળકના દાણા જલ્દી મુકાઈ જશે તે બાળક વિજેતા ગણાશે. ચાલો તો અહીં જીયાંશભાઈ અને જેહિલભાઈ કઠોળના દાણા અલગ અલગ વાટકીમાં મૂકી રહ્યા છે. હવે જોઈએ કયા બાળકના દાણા જલ્દી મુકાઈ જશે. વાહ ભાઈ, બંને બાળકો ખૂબ જ સરસ રીતે રમત રમી રહ્યા છે. જેહિલભાઈ ખૂબ ઝડપથી દાણા અલગ કરી રહ્યા છે. જીયાંશભાઈ પણ ધ્યાનથી દાણા શોધીને નળની વાટકીની અંદર મૂકે છે. ખૂબ સરસ. અરે વાહ, જેહિલભાઈના દાણા તો જલ્દી જલ્દી મુકાઈ જવાના. વાહ ભાઈ વાહ, બંને બાળકો ખૂબ જ સરસ રીતે ધ્યાન કેન્દ્રિત કરીને રમત રમી રહ્યા છે. સરસ, જેહિલભાઈના દાણા તો જલ્દી જલ્દી વાટકીની અંદર મુકાઈ ગયા. ખૂબ સરસ. જુઓ, અહીં આ વાટકી અને કાચનું બાઉલ એ જેહિલભાઈનું છે. જેહિલભાઈએ બાઉલમાંથી દરેકે દરેક દાણા લઈને અલગ અલગ વાટકીમાં મૂકી દીધા છે. તો આ રમતમાં જેહિલભાઈ વિજેતા બને છે અને આ તરફ કાચના બાઉલમાં જીયાંશભાઈના થોડા દાણા રહી ગયા છે. એટલે આ રમતમાં જેહિલભાઈ વિજેતા બને છે. હવે આપણે બીજી રમત રમવાના છે. એ રમત કેવી રીતે રમવાની છે તો જુઓ, અહીં આ એક ચાણી મૂકેલી છે અને એની બાજુમાં નાની વાટકીમાં દીવાસળી મૂકેલી છે. હવે બાળકોએ દીવાસળી લઈને ચાણીની અંદર જે હોલ છે એની અંદર ખોસવાની છે. હવે આ દીવાસળી એમણે એક મિનિટ સુધી ખોસવાની છે. જે બાળકની એક મિનિટમાં દીવાસળી વધારે ખોસાશે તે બાળક વિજેતા ગણાશે. જુઓ, હવે આ એક મિનિટની રમત સૌ પ્રથમ જીયાંશભાઈ રમે છે. તો જીયાંશભાઈનો ટાઈમ શરૂ. હા, જીયાંશભાઈ તો રમત શરૂ કરી દીધી છે. જોઈએ આપણે એક મિનિટમાં જીયાંશભાઈ કેટલી દીવાસળી ખોસે છે. અરે વાહ, આપણે ચાણીની અંદર છુટ્ટી છુટ્ટી દીવાસળી ખોસવાની એટલે આપણે જલ્દી જલ્દી ગણી શકીએ. વાહ ભાઈ વાહ, જીયાંશભાઈ તો ખૂબ સરસ રીતે ચાણીની અંદર દીવાસળી ખોસી રહ્યા છે. સરસ. અરે વાહ, જુઓ હવે આપણે જીયાંશભાઈની એક મિનિટની રમત પૂરી થઈ ગઈ છે. હવે એમણે અંદર કેટલી દીવાસળી ખોસી છે તે આપણે ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. કેટલી દીવાસળી ખોસાય? દસ. જુઓ, હવે જેહિલભાઈ એક મિનિટની રમત રમવા આવી ગયા છે. હવે જોઈએ કે એક મિનિટમાં જેહિલભાઈ કેટલી દીવાસળી ખોસે છે. તો જેહિલભાઈ રેડી?
સરસ, વેરી ગુડ. જેહીલભાઈ ચાણીની અંદર ખૂબ જ સરસ રીતે દીવાસળી ખોસે છે. હા, ખૂબ સરસ. ચાલો જલ્દી કરો જેહીલભાઈ, હવે આપણે એક મિનિટની રમત પૂરી થશે પછી આપણે જોઈશું કે જેહીલભાઈ વિજેતા બને છે કે જીયાન્સભાઈ. અરે વાહ, ખૂબ સરસ. હવે આપણે અહીં જેહીલભાઈએ કેટલી દીવાસળી મૂકી છે તે આપણે જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. જેહીલભાઈની કેટલી દીવાસળી ખોસાઈ? નવ. તો જીયાન્સભાઈની 10 દીવાસળી ખોસાઈ અને જેહીલભાઈની 9. એટલે આ રમતમાં જીયાન્સભાઈ વિજેતા બને છે. તો જીયાન્સભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જુઓ, હવે આપણે બીજી પણ એક નવી રમત રમવાના છે. તો એ રમત કેવી રીતે રમવાની છે? તો જુઓ, બંને બાળકોને બે વાડકી આપીશું. એની અંદર એક વાડકીની અંદર દીવાસળી હશે અને બીજી વાટકીની અંદર રંગીન માટીના બોલ બનાવીને મૂકેલા હશે. હવે તેમણે એક બોલ લઈને પહેલાં દીવાસળી ખોસવાની છે અને ત્યાર પછી બીજો બોલ લઈને પાછી એના ઉપર પણ દીવાસળી ખોસવાની છે. જે બાળકની દીવાસળી જલ્દી ખોસાઈ જશે તે બાળક વિજેતા ગણાશે. ચાલો, તો જીયાન્સભાઈ અને જેહીલભાઈ રેડી. આપણે બોલ અંગૂઠો અને પહેલી આંગળી એ બેની વચ્ચે જ આપણે બોલ મૂકવાનો છે. તો આપણે દીવાસળી સહેલાઈથી અંદર ખોસી શકીએ. અરે વાહ, જેહીલભાઈ અને જીયાન્સભાઈ તો ખૂબ સરસ રીતે બોલની અંદર દીવાસળી ખોસી રહ્યા છે. સરસ, વેરી ગુડ. હવે બીજા બોલની અંદર પણ જીયાન્સભાઈ તો દીવાસળી ખોસવાનું ચાલુ કરી દીધું છે. અરે વાહ, ખૂબ સરસ આકાર આપીને તેઓ તો દીવાસળી ખોસે છે. સરસ, જુઓ જીયાન્સભાઈની દીવાસળી બોલની અંદર ખોસાઈ ગઈ છે. જુઓ, અહીં જીયાન્સભાઈની વાટકીમાં એક પણ દીવાસળી રહી નથી. એમણે બંને બોલની અંદર દીવાસળી દરેક ખોસી દીધી છે. એટલે આ રમતમાં જીયાન્સભાઈ વિજેતા થશે. હવે આ બંને વાટકી જેહીલભાઈની છે, પરંતુ જેહીલભાઈની વાટકીમાં બે દીવાસળી રહી ગઈ હતી. એટલે હવે આ રમતમાં જીયાન્સભાઈ વિજેતા બને છે. તો જીયાન્સભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આજની રમતમાં જીયાન્સભાઈ બે રમતમાં વિજેતા થયા છે અને એક રમતમાં જેહીલભાઈ વિજેતા થયા છે. તો બંને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. તો બાળ મિત્રો, તમને આજે આ નવી નવી રમત રમવાની મજા આવીને મજા? આપણે પહેલી રમત કઈ રમ્યા હતા? કઠોળ છૂતું પાડવાની રમત રમ્યા હતા. એ રમત દ્વારા આપણે અલગ અલગ કઠોળની પણ ઓળખ કરી, બરાબર ને? પછી બીજી જે રમતો હતી એમાં પણ આપણને એ રમત દ્વારા ધ્યાન કેન્દ્રિત થાય છે અને અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા અંક અને નંબરની ગણતરી પણ આપણે શીખી શકીએ છીએ. તો હવે ફરી પાછા આપણે મળશું અને આવી નવી નવી રમતો રમતા રહેશું.